જી તો રિલાયન્સના જે અન્ય સેગમેન્ટ છે રિટેલ અને જીઓ એ બંનેની જ સરખામણીએ આપણે વાત કરીએ તો ઓટુસી સેગમેન્ટ પર આ વખતે આપણને સારું એવું પરફોર્મન્સ કરતું જોવા મળી શકે છે. વાત કરી લઈએ રેવન્યુની તો 8.3% આપણને વધારો જોવા મળી શકે છે અને 2.35 લાખ કરોડ સુધી એની આવક પહોંચી શકે છે. એબિટામાં પણ આપણને 5.2% વધારો જોવા મળી શકે છે અને 37,100 કરોડ સુધીની એ પહોંચતી જોવા મળી શકે છે અને ઓપરેટિંગ માર્જિન છે એ પણ એમાં થોડો આપણને ઘટાડો આવી શકે છે, 16.2% ઘટીને 15.8% પર રહી શકે છે. અને વાત કરી લઈએ ઓવરઓલ પ્રોફિટની તો 15,792 કરોડથી લગભગ 12% વધીને 17,700 કરોડ પર આપણને આ પ્રોફિટ પહોંચતો જોવા મળી શકે છે. વેલ, એટલે કે કોમોડિટી અને કન્ઝ્યુમર આ બંને બિઝનેસમાં આપણને એક સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે અને સાથે જ ત્રિમાસિક ધોરણે આપણને એક રિકવરી જોવા મળી શકે છે અને ઓ ટુ સી સેગમેન્ટમાં પણ આપણને ત્રિમાસિક ધોરણે એક એબિટા ગ્રોથ આવી શકે એવું અત્યારે બજારનું અનુમાન બની રહ્યું છે. અને બીજી વસ્તુ કે જીઆરએમનો જે એક મજબૂત બેઝ હતો અને એની સાથે જ હમણાં જે વિન્ડફોલ ટેક્સ પણ ઓછો થયો છે એને કારણે એક ગ્રોથને ટેકો મળતો દેખાશે અને સાથે જ સિંગાપોર જીઆરએમ જે 6.3 પ્રતિ બેરલ ડોલરથી વધીને 8.2 પ્રતિ બેરલ ડોલર રહી શકે છે સિક્વન્શિયલ ધોરણે. અને આમાં જે ચીનની રીઓપનિંગ જે થઈ છે એને કારણે ત્યાં ક્રૂડની માંગ વધી છે એનો પણ એક ફાયદો આપણને અત્યારે અહીંયા આવતો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એક મજબૂત પરિણામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ તરફથી આપણને જોવા મળી શકે છે. જી જી ઓફકોર્સ. તો